जय સામેણ, આજે આપણે મિત્રો ધોરણ 10ની અંદર સંસ્કૃતની અંદર વ્યાકરણ વિભાગ જે છે એ આપણે જે જોવાનો છે એની અંદર ક્રિયાપદના રૂપો જે આપણે ધોરણ 9ની અંદર જે હું અહીં જો ઝૂમ કરું છું એમાં આપણે જે વર્તમાનકા ભૂતકા ભવિષ્યકાના રૂપો જોયા હતા એમ આજે આપણે આજ્ઞાર્થ અને વિધ્યાર્થના રૂપો મિત્રો તમારા ચોપડીની અંદર જે પાછળ જે વ્યાકરણ વિભાગ છે એમાં ક્રિયાપદ અભ્યાસ નંબર 1 એની અંદર આજ્ઞાર્થ જો અહીં હું સ્ક્રીન ઉપર જે છે એ એક પેનથી ઝૂમ કરી અને તમને જે ગ્રામર શીખવાડવાનું છે એ હું કરું છું. આજ્ઞાર્થ પરસ્મેપદના પ્રત્યયો બરાબર આ કોષ્ટક નંબર 1 આપણે ધોરણ 9ની અંદર જેમને જે આપણે કરાવ્યું હતું સેમ એની વસ્તુ છે. ત્યાં આપણે વર્તમાન કા મેં કીધું આગળ એમ 3 કા કર્યા થયા, અહીંયા આપણે 2 કા કરવાના છે, પણ એનું જે સ્ટ્રક્ચર જે છે એ સેમ એની જેવું છે. તો જુઓ આજ્ઞાર્થ પરસ્મેદના પ્રત્યયો બરાબર એમાં મેં તમને અહીંયા કોષ્ટક જે છે એ પ્રત્યયનું બનાવ્યું છે. એકવચન, દ્વિવચન અને બહુવચન બરાબર એમાં પ્રથમ પુરુષ જે છે એમાં આની આની છે, પછી દ્વિવચન છે એમાં આવ છે, બહુવચનમાં છે એ આમ છે, પછી મધ્યમ પુરુષ એટલે કે દ્વિતીય પુરુષ જેને આપણે દ્વિતીય પણ કહીએ અને મધ્યમ પુરુષ પણ કહીએ અમારી ચોપડીમાં બંને વસ્તુ આપેલી છે. તો એમાં 0-હી આવું આપેલું છે. મિત્રો અહીંયા એક વસ્તુ સમજવાની છે કે તમને જે પણ ઉપર જે આપણે શિક્ષિત રાખવું પડશે આમાં કોઈ પ્રત્યય લાગતો નથી. આ એક કોષ્ટક જે એવું છે જે મેં ટીક માર્ક કર્યું છે અહીંયા જુઓ કે એમાં 0-હી છે એમાં કોઈ પ્રત્યય લાગતો નથી. આ દ્વિવચનમાં તમ મ ખોડો છે એવું તમારી ચોપડીમાં તમે જોયું હશે, બધા સ્ક્રીન પર તમને દેખાય છે. પછી બહુવચનમાં ત એકલો જ ત, પછી અન્ય પુરુષ છે એની અંદર આપણે તતૃતીયા પુરુષ એની અંદર તું છે એવું એકવચનમાં છે, ને તામ છે એવું દ્વિવચનમાં છે, અને અંતુ છે એવું બહુવચનમાં છે. હવે મિત્રો તમને જે મારે શીખવાડવાનું છે એની અંદર આપણે પ્રત્યય શીખ્યા પછી જે તમને પરીક્ષામાં ક્વેશ્ચન નથી પૂછાવાનો પણ આને આધારે તમને મેં તમને જે પેપર સ્ટે લખાવી એને આધારે તમને એના પ્રશ્ન પૂછાશે. પહેલાં આપણે કોષ્ટક જોઈ લઈએ ને પછી તમને હું સમજાવું છું. છેલ્લે આજ્ઞાર્થ પરસ્મેપદના રૂપો હવે તમારે જે પાકી બુકમાં લખવાનું છે એનું તમે સ્ટ્રક્ચર લખાવી દઉં. અહીંયા હું જે પ્રમાણે લખું છું અથવા નવમા ધોરણમાં તમે જેમ જે પ્રમાણે કરાવ્યું એ પ્રમાણે તમારે તમારી પાકી બુકની અંદર બનાવવાનું છે. આજ્ઞાર્થ પરસ્મેદના રૂપ વદ આ જે છે પહેલો પાઠમાંથી આપણે આ લીધું. વદ એટલે બોલવું બરાબર, આવું તમારે પાકી બુકમાં લખવાનો છે. તમારે બીજા બનાવવાના અન્ય અને પહેલો પુરુષ પહેલો ગણ સોરી પહેલો ગણ હવે તમને શીખવાડ્યું છે કે ગણ કોને કહેવાય તો કે ભાઈ આપણે કુલ 4 ગણ છે એમાં ફક્ત આપણે અહીંયા અ અને ય એટલે કે પહેલો અને ચોથો ગણ એનો બનાવવાનો છે. એની અંદર આપણે આજ્ઞાત પરસ્મીપદના રૂપ વદનો ઉપયોગ કરીને આપણે ઉપરના જે પ્રત્યયો જે છે અહીંયા તમે જે મેં કરાવ્યા એ પ્રત્યયને આધારે તમારે આ બનાવવાનું છે. તો મિત્રો હું બનાવું છું તમે જરા જોજો બરાબર. એમાં આપણે વદો છે એ બનાવવાનું છે. તો વદ પ્રમાણે બનાવવું હોય તો જુઓ પ્રત્યય છે વ દા ની વદાની આવું બને એક વચનમાં. પછી દ્વિવચન છે તો વ દા વ આમ બને વદાવ. પછી આમ છે તો કે વ દા મ તો આ પ્રમાણે બને બરાબર. પછી મેં તમને કીધું કે 0-હી તો જો અહીંયા તમને ઝૂમ કરીને મધ્યમ પુરુષ એકવચનમાં 0-હી આપેલો છે તો આપણે અહીંયા કોઈ પ્રત્યય લાગતા નથી. એનો મતલબ શું થાય કે પ્રત્યય ન લાગે પણ એમાં ગણ જે છે લાગે. વધ અહીંયા કેવો છે તો કે ભાઈ અડધો વધ છે તો આપણે ગણ ઉમેરીએ તો વ અને દ વ દ એટલે કે દ પૂરો થઈ જાય વ દ. પછી
વદતમ થઈ જાય, બરાબર. પછી ત છે, બહુવચનમાં ત આપેલું છે, જુઓ તો વ દ ત, વ દ ત, આમ થઈ જાય વ દ ત. મિત્રો તમારે બીજા અન્ય આવી રીતે બનાવવાના છે તમારી રીતે. આ તો તમને ઉદાહરણ તરીકે સમજાવ્યું છે મેં. આમાં તમારા કુલ 1-20 પાઠમાં જે અભ્યાસની અંદર એટલે કે સ્વાધ્યાયની અંદર જે ક્રિયાપદો આવે છે એ તમારે તમારે મેળે ઉપયોગ કરીને બનાવવાનો છે. તમારે ધાતુ લેવાની છે, કોઈ જગ્યાએ એક રૂપો લેવાના નથી. જો આ રીતે મેં લીધું વદનો ઉપયોગ કરી અને આપણે અજ્ઞાતના પ્રત્યયનો અને ગણનો ઉપયોગ કરી અને આપણે આ બનાવ્યું છે. હવે અન્ય પુરુષનું જોઈએ તો વ દ તુ, પછી વ દ્વિવચનમાં વ દ તામ, વ દ તામ, પછી અંતુ છે તો વ દન તુ. તો આ રીતે મિત્રો તમને મેં બનાવી દીધા. જુઓ આપણે ઝૂમ કહીને ફરી જોઈ લઈએ આપણે તો કે ભાઈ એકવચનમાં વદનો ઉપયોગ કર્યો, આજ્ઞાર્થ પરસ્મેપદ વદ પહેલો ગણ અ. હવે જુઓ એમાં આપણે કઈ રીતે કર્યું તો પહેલું છે એવું ઝૂમ કરું છું, જુઓ પેનથી. વદાની, વદાવ, વદામ, વદ, વદતમ, વદત, વદતુ, વદતામ અને વદન તુ. તો આ રીતે મિત્રો તમારે આજ્ઞાત પરસ્મી પદના વદનો પહેલો ગણ એનો કોષ્ટક તમને જે બનાવ્યું તમારી મેળે તમારે છે એ આવા કોષ્ટક હું છેલ્લે તમને લેશન આપીશ. ને આ રીતે વચમાં જો તમે કહું તમે યાદ રાખજો તમારે બીજા અન્ય કુલ 1-20 પાઠમાંથી આવા અલગ અલગ કોષ્ટક બનાવીને તમારે બનાવવાના છે. મિત્રો અહીંયા આપણે પરસ્મેદનો આજ્ઞાર્થનો પહેલો ગણ અ બનાવ્યો. હવે આપણે આજ્ઞાર્થ એ જ ક્રિયા કાળ છે, પરસ્મે પદ લેવાનું છે એની, એના રૂપો બનાવવાના છે. વર્ષ એટલે વર્ષ એટલે કે વરસું, વરસાદની વાત કરી છે. ચોથો ગણનો ઉપયોગ કરવાનો છે અને પાછો ચોથો ગણ છે ય. કોષ્ટક નંબર 3 કુલ આપણે 2 કોષ્ટક શીખવાડ્યા, આ ત્રીજું કોષ્ટક આજ્ઞાર્થનું છે ય ગણવાળું. હવે આપણે ઈ બનાવવાનું છે. તો મિત્રો આપણે એમાં થોડીક આપણે છે એ જોઈએ. તો એની અંદર એક વચનની અંદર દ્વિવચનની અંદર અને બહુવચનની અંદર છે એ બનાવવાનું છે, બરાબર. એમાં આપણે વર્ષ એટલે કે ય, તો એમાં બનશે વર્ષા. અને કેવું લેવાનું છે? પરસ્મે પદત્તે, પણ આમાં ય આવશે તો વર્ષાની, પછી વર્ષાવ અને વર્ષામ, એ રીતે આ રીતે બનશે. પછી આપણે પરસ્મી પદના ચોથો ગણનો દ્વિતીય પુરુષની અંદર તો એમાં વર્ષ્ય, કારણ કે તમને ખબર છે ય ગણ છે અને વર્ષ એટલું લેવા ધાતુ લેવાનું છે, કારણ કે એમાં કોઈ પ્રત્યય છે નહીં. વર્ષ્ય પછી વર્ષતમ, વર્ષતમ, બરાબર. ય ગણ, તમ ધાતુ અને વર્ષ્ય, વર્ષ, બરાબર. પછી વર્ષત, વર્ષત, પછી વર્ષતુ, વર્ષતુ, પછી વર્ષતામ, વર્ષતામ અને પછી લેવાનું છે વર્ષ્ય અને વર્ષ્યંતુ, વર્ષ્યંતુ. મિત્રો આ પ્રમાણે તમને મેં છે એ આ વસ્તુ વર્ષ એટલે કે વરસવું જો આ લખ્યું છે ને આપણે ઝૂમ કરીને દેખાડું છું કે વર્ષ વરસવું ચોથો ગણ લેવાનો છે, ચોથો ગણ, બરાબર. ય ગણ લેવાનો છે
અને કાળ છે ઈની છે આજ્ઞાર્થ પરસ્મી પદ. હવે આપણે એક વચનની અંદર છે એ જોયું, એક વચનની અંદર આપણે બોલીએ છીએ એમાં પ્રથમ પુરુષ છે એ બોલું છું બરાબર, કે વર્ષ્યાની, જુઓ વર્ષ્યાની, પછી વર્ષ્યા વ. તમે જુઓ હવે એક વસ્તુ યાદ રાખો કે ઘણા બાળકોને ખબર નથી કે આમાં ધાતુ કઈ છે અને ગણ કયો છે ને, તો આમાં જુઓ આપણે વર્ષ બોલીએ ને એ ધાતુ છે, પછી આપણે ગણ, જો પહેલામાં આપણે અ અને અહીંયા આપણે યનો ઉપયોગ કર્યો તો જો અહીંયા વચમાં ય છે બરાબર, વર્ષ્ય યા છે ને એમાંથી ય લેવાનું, અને કાનો જે છે એનો મતલબ શું છે કે આની છે એટલે કે ધાતુ છે. હંમેશા કોઈપણ ક્રિયાપદની અંદર ત્રણ વસ્તુ આવે, શું આવે તો કે ભાઈ ધાતુ વત્તા ગણ વત્તા પ્રત્યે, ત્યારે એ છે ક્રિયાપદ છે એ બને બરાબર. તો અહીંયા વર્ષ્યાવ, પછી વર્ષ્ય વર્ષ્યા મ, પછી વર્ષે વ, વર્ષીય વર્ષીય, કારણ કે વર્ષ એક ક્રિયાપદ લેવાનું છે એમાં કોઈ પ્રત્યય છે ને, જુઓ આપણે જોયું ને આગળ કે એમાં કોઈ બીજા પ્રત્યય છે નહીં એટલે આપણે એ કાંઈ લેતા નથી. ને વર્ષ્ય તામ તમ, વર્ષ્ય તમ, વર્ષ્ય ત, બરાબર. આ રીતે મિત્રો અહીંયા અમે એક નોંધ કરી છે, જુઓ નોંધની અંદર લખ્યું છે કે બાકીના જે છે છઠ્ઠો અને દસમો અગણ જે છે એ ઉપર મુજબ તમારે કરવો. એટલે શું કામ, તો કે છઠ્ઠા ગણનો પ્રત્યય અ છે અને દસમા ગણનો પ્રત્યય અય છે, એટલે આપણે અહીંયા ફક્ત બે જ કોષ્ટક લઈએ છીએ અને બે કોષ્ટકની અંદર અગણ આપણે પહેલું કર્યું અગણનું કર્યું, અહીંયા આપણે યગણનું કર્યું બરાબર. એટલે કુલ કેટલા કોષ્ટક થયા, આજ્ઞાર્થ પરસ્મય પદના પ્રત્યયો એક કોષ્ટક, પછી આજ્ઞાર્થ પરસ્મય પદ વદ પ્રમાણે બનાવવાનું છે પહેલો ગણ એનું બીજું કોષ્ટક, પછી આજ્ઞાત પરસ્મય પદના રૂપ વર્ષ બરાબર ચોથો ગણ એમાં ય લેવાનો છે કોષ્ટક નંબર ત્રણ. તો કુલ આપણે ત્રણ કોષ્ટક અહીંયા જોયા, એક પ્રત્યયનું અને બે ધાતુના, પહેલો અને ચોથો. બાકીનો છઠ્ઠો અને દસમો ગણ છે એ તમારે લખવાનો નથી, કારણ કે અ અને ય આ જે લખ્યું છે સેમ એને જેવું થશે. પરીક્ષામાં શું પૂછે, કોઈપણ પુરુષ આમાંથી કોઈપણ પુરુષ બરાબર કોઈપણ વચન અને પૂછે, દાખલા તરીકે આજ્ઞાર્થ પરસ્મય પદ વર્ષ્યાવ બરાબર, એમાં ગણે પૂછાય અને કોઈપણ રીતે એ પ્રશ્ન જે છે એના આ કોષ્ટકની અંદર છે. તમારા કોષ્ટક જે છે એના પ્રત્યયો યાદ રાખવાના છે, આ પ્રત્યયો યાદ રહેશે એટલે બાકીના રૂપ તમારે મેળે તમે લખી શકો છો. અહીંયા મારી પાસે કોઈ ચોપડી નથી પણ તમને મેં આ રીતે બનાવીને આપ્યા બરાબર, એમ તમારે પણ આ રીતે બનાવવાના રહેશે. પાકી બુકમાં આટલું વ્યવસ્થિત તમારે આ આજ્ઞાતનું પહેલું પોઈન્ટ જે છે એ આપણે લખ્યો. હવે આપણે આત્મને પદના છે આજ્ઞાર્થ કાળ ઈ નિત્ય આજ્ઞાર્થ આત્મને પદના પ્રત્યયો જોવાના છે. એની અંદર તમારા જે ટેક્સ્ટ છે અથવા તમારે જે સ્ક્રીન ઉપર આવે છે એમાં તમે જુઓ, તેની અંદર પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ બરાબર અને અન્ય પુરુષ. તો પ્રથમ પુરુષની અંદર એક વચનમાં એ છે, દ્વિવચનમાં આ વહે છે અને બહુવચનમાં આ મહે છે. દ્વિતીય એટલે મધ્યમ પુરુષની અંદર સ્વ છે, દ્વિવચનમાં ઇથામ બે પ્રત્યય આપેલા છે, ઇથામ છે આથામ છે બરાબર, બહુવચનમાં છે ધ્વમ આપેલું છે. આ બધું સ્ક્રીન પર તમને ઝૂમ કરીને દેખાડું છું, તમારી ચોપડીમાં પણ છે એ આ વસ્તુ છે, એમાં પ્રત્યયનો કોષ્ટક હરવાર છે એટલે તમારે પ્રત્યય જોવા પડશે. ઉદાહરણ તો હું બોર્ડ પર અહીંયા મારી સ્ક્રીન પર જે છે એ લખું છું બરાબર. પછી અન્ય પુરુષની અંદર જે છે એમાં તમ પ્રથમ પુરુષ એક વચનની અંદર, પછી દ્વિવચનની અંદર જે છે આ દ્વિવચનની અંદર ઇતામ અને આતામ આમ બે પ્રત્યય આપેલા છે બરાબર. દરેક આ પહેલાં બીજા કોષ્ટકમાં છે બબ્બે પ્રત્યય આપેલા છે. પછી બહુવચનની અંદર છે એમાં અંતામ અન્ય પુરુષની અંદર અને અતામ, આ રીતે મિત્રો એમાં જે છે આપેલો છે. હવે આપણે આ આજ્ઞાર્થ જે છે બરાબર, આ આજ્ઞાર્થ જે છે આત્મને પદના પ્રત્યયનો ઉપયોગ કરીને આપણે જેમ પહેલો ગણ અ અને ચોથો ગણ યનો
परस्वी में बने सेम एने जीव अपने बाजू में से पाछला पाना पर आप बना है ये हूँ से अँ बना तमने आपू छू ते योजो हमें आप जुओ अँ तमने फ्री पाठ नंबर बे में जो वस है ये बना आज्ञार्थ आत्मनिपदना रूपों बराबर वस एटले रहू प्रथम गण अने अ छे बराबर हवे आपणे ई बनाववानो छे एमां वस छे तो मित्रों आमां तमे जे कीधुं ने के शुं कहेवाय के क्रियापद वस्य वस्से एनी परथी आपणे वस परथी बनाववानो छे तो जो अहीं बनाववुं छुं तमे छे स्क्रीन पर जे छे ई जोजो पहेलुं आवे छे व से शू काम तो पहलू है ए प्रत्यय से वसे बराबर पची द्विवचन में व सा वहे वसा वहे तो वसा वहे आपेलो है कारण के अगण जो वच में जो अँ अने अने ए पण छे व स धातु पण छे अने आ ए जे छे माथे ई प्रत्यय छे अने आमां अ समायेलो छे एटले आमां त्रण वस्तु भेगी छे ए त्यामां व स कानो जे छे एटले अ अने आ वय एटले साथे आ वयनो प्रत्यय छे एटले वसा वय पछी वसा मय व सा महे वसा मय बराबर पछी वसस्व व स स्व बराबर कारण आपणे कीधुं एम के आ रीते अहीं स्व अहीं पपड़े प्रत्यय लागे छे स्व तो वसस्व आमां अ पण आवी गयो पछी वसे थाम पण थाय अने बीजुं थाय छे व सा अहीं आपणे जो जग्याने एटले ऊपर लखीए छीए वसा थाम वसे थाम ने वसा थ पछी व स ध्वम वसध्वम बराबर पछी वस ताम वसताम पछी व से ताम वसे ताम बीजू एक बनाव हो तो एनी साथे छे ऊपर जेमते व सा ताम वसा ताम अने छेलू छे व संताम वसंताम अथवा वस वस्ताम वस्ताम छे ई पण थाय न छे निकली जाय तो मित्रों अहीं तमे जुओ आपणे ए प्रमाणे जे छे ई आपणे बनाव्युं तो आ फरी हूँ तमने समजावुं छुं आज्ञार्थना आत्मनेपदना रूपो वस प्रथम गण अ बराबर हवे आपणे एना कोष्टक छे जोईए प्रथम पुरुष छे वसे एक वचननी अंदर वसे पछी द्विवचनमां वसा वहे बहुवचनमां वसा महे पछी द्विवचन द्वितीय विभक्ति अथवा मध्यम पुरुष छे द्वितीय अथवा मध्यम पुरुष छे सॉरी मध्यम पुरुष एमां वस स्व बराबर झूम करूँ छूँ वसय वसे थाम अथवा वस थाम वस ध्वम पछी तृतीय अथवा अन्य पुरुष छे एनी अंदर वस ताम द्विवचन अंदर द्विवचन अंदर वसे ताम वसा ताम बराबर अहीं आपणे बे बब्बे छे बनावेला छे पछी बहुवचन में वसन ताम अने एक साथे बनावेलो छे अमारे आपणे नहीं लिख्युं पण वस ताम जग्यानी खामी लीधे आपणे वस ताम आ न छे निकली जाय अने वस ताम अँ वसंताम छे ओलामां बीजू जे बने ए वसताम जे तमे चोपड़ीनी अंदर पानमां 99 पर छे ए आ कोष्टक छे ए तमने समझावेला छे मित्रों फरी आपणे आ अज्ञात आत्मने पदना प्रत्ये वस छे ए जोई लईए वसे वसावय वसामय एटले प्रथम पुरुष छे एनो जोयुं पछी द्वितीय तो मध्यम पुरुष छे वसस्व वसेथाम वसथाम बहुवचनमां वसध्वम वसंताम बराबर तृतीय स्वस्ताम वसेताम वसाताम अने वसंताम आ रीते मित्रों आपणे छे ई जोयुं हवे आपणे
જે છેલ્લું કોષ્ટક જે આ આજ્ઞાર્થનું છે, ચોથું ચોથા ગણનું આજ્ઞાર્થ આત્મનેપદ ના રૂપો ગચ્છ પ્રમાણે જોવાનું છે. પાઠ નંબર એની પછીનો જે છે એ ગચ્છ એટલે જવું, હું સ્ક્રીન પર જો તમને ઝૂમ કરું છું. અને ચોથો ગણ છે બરાબર કોષ્ટક નંબર ત્રણ, બરાબર કોષ્ટક નંબર ત્રણ એ આપણે બનાવવાનું છે. બરાબર જોઈએ છીએ આપણે એમાં પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ, બરાબર તૃતીય પુરુષનો જોઈએ આપણે. બરાબર એની અંદર ગચ્છ છે એનો આપણે બનાવવાનો છે. તો આમાં ય, અહીંયા આપણે ય છે એ લખીએ, ય યનો ઉપયોગ કરવાનો છે. બરાબર તો કેમ થશે, તો ગ છ યે ગચ્છયે, બરાબર ગચ્છયે, પછી ગ છા વહે, થોડુંક બોલવામાં મિત્રો થોડુંક અઘરું પડે પણ આ ગચ્છયા વહે, પછી ગચ્છયા ગચ્છયા મહે, કારણ કે આ જે શબ્દો થોડા મોટા છે, કારણ કે આપણે યગ ધાતુ પછી યગ અને પ્રત્યે એ જેટલું લખવાનું એટલે થોડુંક આ શબ્દ મોટા બનશે, આ ક્રિયાપદના રૂપો મોટા બનશે. પછી ગચ્છ સ્વ, ગચ્છ્ય સ્વ, તો બોલવામાં મિત્રો થોડુંક આપણે અવરજો શબ્દો હવે ગચ્છ્ય સ્વ, પછી ગચ્છ યે થામ, ગચ્છ્ય થામ, પછી ગચ્છ ધ્વમ, ગ છ ધ્વમ, બરાબર પછી ગચ્છ ય તામ, ગચ્છતામ, પછી ગચ્છ એ તામ. અહીંયા આપણે બે બને છે પણ આપણે અહીંયા જે છે એ બાકીનું બનાવતા નથી, કારણ કે જગ્યા ટૂંકી છે અને સાથે મોટો શબ્દ છે. પછી ત્યાં બોલીશ કરો તમે ધ્યાન રાખજો. બરાબર પછી ગ બહુવચનમાં ગચ્છ યન તામ, ગચ્છન તામ. આ રીતે મિત્રો અહીંયા આપણે બનાવ્યું, ફરી જ હું ઝૂમ કરીને તમે સમજાવું છું. એક વચન બરાબર આજ્ઞાર્થ આત્મને પદના રૂપો ગચ્છ જવું, ચોથો ગણ ય, બરાબર એમાં આપણે પ્રથમ પુરુષ છે એ જોઈએ, એમાં એક વચન તો પહેલાં ધાતુ આવે પછી ય અને ગણ અને પછી એના પ્રત્યયો, ગચ્છ એ ગચ્છ્યા વહે ગચ્છ્યા મહે, બરાબર આ રીતે. પછી દ્વિતીય વિભક્તિ, દ્વિતીય પુરુષ વાળી, એમાં ગચ્છ સ્વ, ગચ્છીએ થામ, ગચ્છ્ય ધ્વમ. તૃતીય વિભક્તિ, તૃતીય પુરુષ વાળી, એમાં ગચ્છ્ય તામ, ગચ્છીએ તામ અને ગચ્છન તામ. બરાબર અહીંયા મિત્રો આપણે ફરી જે દ્વિવચન છે અને બહુવચન છે એમાં જે ડબલ ડબલ આવે છે એમાં આપણે જોઈએ આ ગચ્છિતમ જે દ્વિતીય, એ દ્વિતીય પુરુષ દ્વિવચન જે છે એની અંદર ગચ્છ સ્થામ, બરાબર એ તમારે જો આમ ઉપર જે છે એ પ્રમાણે જોવાનું, અને પછી ગચ્છ એ સ્થામ, બરાબર. અને અહીંયા છે બીજું અતામવાળું, એમાં ગચ્છ તામ, આમાં ન નીકળી જાય ગચ્છ તામ. તો મિત્રો અહીંયા નોંધ કરીને તમને નોંધ અહીંયા બનાવેલું છે એક વસ્તુ, બાકીના જે રૂપો છે એટલે કે ગણ છે છઠ્ઠો અને દસમો ગણ છે એ ઉપર મુજબ છે એ તમારે કરવાના, એટલે કુલ કષ્ટા કોષ્ટક બનશે, કુલ છ કોષ્ટક તમારી પાકીબુકમાં આટલું વ્યવસ્થિત જે મેં અહીંયા તમને સમજાવેલું છે. બરાબર એમાં આટલા આ પહેલું કોષ્ટક, આ બીજું, ત્રીજું, એમાં પરસ્પરના ત્રણ કોષ્ટક અને પાછળ જે છે આ પ્રત્યયનું અને બાકીના જે છે એ કોષ્ટક જે છે એ કુલ ત્રણ, બરાબર કુલ છ કોષ્ટક છે તમને અહીંયા સમજાવ્યા. બાકીના જે છે એ આપણે આવતા પીરિયડની અંદર જેમાં વિદ્યાર્થના છે એ આપણે જોઈશું. લેશનમાં મિત્રો લખી નાખો, લેશન અહીંયા લખું છું, લેશન કોઈપણ પાઠમાંથી તમે લખી લખી લો, કોઈ પણ પાઠમાંથી રૂપો ઉપર મુજબ
तैयार करवा तमारी नोट में तमे लखेला छे एटले उपर मुजब लखो छो एनो मतलब शुं छे कि आज्ञार्थ परस्मैपद आज्ञात आत्मनेपद परस्मैपदना तूल त्रण कोष्टक बनावाना प्रत्येक साथेना अने ए रीते आत्मनेपदना प्रत्येक साथेना कुल त्रण कोष्टक लेसन तमारामां आपी देवानुं रहेशे अस्तु।